યેના પેલા બંને રૂમમાં જ બગીચો બનાવી દીધો હોય એવું લાગે છે બેના. એ જ મારું દુર્ભાગ્ય છે ભૈલા, ખબર નહીં ક્યાંથી આવી છે. આ ગીતા માથાનો દુખાવો બની ગઈ છે. જોયું ને કેટલી ચાલાક છે બેના. એ આપણા ઘેર આવી જાય એનાથી તને કોઈ પ્રોબ્લેમ નહીં થાય એવું ખુશી ખુશી તારા મોઢે જ એને એની મમ્માની હામે બોલવા માટે તને મજબૂર કરી દીધી. એટલું જ નહીં, એણે તારા હાથમાંથી ગ્રીન કાર્ડ વિઝા બધું જ લઈ લીધું. જબ્બર ટેલેન્ટેડ છે, ખરેખર બહુ જ સારી એક્ટર છે. ખબર નહીં એવું લાગે છે કે આપણા આપણી જાળમાં એને ચાણે ફસાઈ નહીં શકીએ. તને શું લાગે છે, તારો અભિપ્રાય શું છે? બાપરે, હવે તમને શાંતિ થઈ ગઈ છે હેને આંટી? કેમ ન થાય, ગીતાની સાસુએ ગ્રીન સિગ્નલ આપી દીધું છે. તોય ભાનુમતી આંટી જોરદાર છે, બહુ જ મોડર્ન થઈ ગયા છે. આંટી, ખરેખર ગીતાને આવા સારા સાસુ મળ્યા એનું સદનસીબ છે. હવે જેને જે બોલવું હોય બોલે, તમારે ટેન્શન લેવાની જરૂર નથી. વેવણજીની વાતો સાંભળીને મને થોડી શાંતિ થઈ, પણ તોય મારી ગીતાએ લગ્ન કરીને જ એમના ઘરે જવું જોઈએ. કઈ નહીં, જવા દો, એના લગ્ન ક્યારે થશે ભગવાન જાણે, જોઈએ. લગ્ન તો ચોક્કસ થશે આંટી. આંટી, અમે તો ભગવાનને રોજ આજ પ્રાર્થના કરીએ છે. એ અમારા રોકીએ તો માનતાય રાખી છે આંટી. સારું સારું, લેટ થઈ ગયું છે, તમારા ઘરે રાહ જોતા હશે, તમે જાઓ હવે. તમે બંને આટલી રાત્રે એકલા ન જતા, હું એક ઓટો વાળાને ઓળખું છું, એની સાથે જજો. અરે, પણ આ લોકો અહીં જ છે ને, આમને ડ્રોપ કરીને જજો. આંટી, અમે બધા તમારા ઘરે જ રહીશું. હા આંટી, ગીતા ઘરે નહીં આવે ને ત્યાં સુધી અમારામાંથી કોઈ ઘરે નહીં જાય, વિજયનો એવો ઓર્ડર છે. ખરેખર? હા આંટી, તમારી સાથે રહેવા માટે ગીતાએ અમને કહ્યું છે, સો હું અને રિંકુ અહીં જ રહીશું. આંટી, આજે અમે બધા અહીં જ રહીશું, કાલથી બધા વારાફરતી આવતા રહીશું. તમારો પ્રેમ જોઈને હું શું કહું સમજાતું નથી, પણ મારા માટે તમે અહીં રહો તો તમારા ઘરે બધા શું કહેશે? અમે પરમિશન લઈને આવ્યા છીએ, તમે જરાય ટેન્શન ના લેશો, તમે આરામ કરો. તોય, અરે શું થયું આંટી, અમારે જમવાની ચિંતા થઈ રહી છે ને તમને, અને અમે બધા આમ પણ ભૂખડ છીએ. આંટી, તમે જરા ચિંતા ના કરશો, આ છોકરો બહુ સરસ જમવાનું બનાવે છે. હા આંટી, છોકરો આ તો બહુ સારું બનાવે છે જમવાનું, પણ અમારી રિંકુ બધું જાપી જાય છે. મજાક ન કરીશ, ચૂપ થઈ જા ગિરીશ. આવ વિજય, પ્લીઝ આવ વિજય. ગીતા, મારે નથી ખાવું યાર. અહીંયા બેસ. મારે નથી ખાવું ગીતા, મારું પેટ ભરાઈ ગયું છે. ગીતા, શું પેટ ભરાઈ ગયું? સરખી રીતે એક કોળિયો પણ નથી ખાધો. ખાવે જાય બા, ખા ને. કેમ વિજય, તારી આંખોમાં આંસુ કેમ છે? આનંદના આંસુ છે, આટલું દુઃખ છે પણ તોય તું મારી સાથે છે, તું જ મારી હિંમત છે. મારા પપ્પા માટે તું અમારા ઘરે આવી છે, મને એટલો આનંદ થઈ રહ્યો છે તને ખબર નથી. એ તો મારો કર્તવ્ય છે વિજય, પપ્પાજીએ મને દીકરીની જેમ રાખી છે, તો પછી મારે દીકરી તરીકે સેવા કરવી પડે ને. સુખમાં તો બધા સાથ આપવા આવે છે ગીતા, પણ દુઃખમાં સાથ આપવા વાળા બહુ ઓછા હોય છે. એક થપ્પડ મારી દેશ વિજય, તકલીફ આવે એટલે તને છોડી દઉં એવી છું હું. હું તારી પત્ની છું વિજય. હા ગીતા, તારા જેવી છોકરી મારી પત્ની બનીને આવી છે ને, એ મારું સદનસીબ છે. તારી ડાયલોગ બાજી બહુ થઈ, તું આવા ડાયલોગ મારીશ તો હું તને ખવડાવીશ ને એવું લાગે છે. ખા, આવો ડોક્ટર.
ગીતા, આ કોણ? સાસુમાં, આ બહુ મોટા ડોક્ટર છે. એમણે પપ્પાજી જેવા ઘણા પેશન્ટ્સને ટ્રીટ કર્યા છે. હું રોજ એમના ઘરે ફૂલ આપવા જતી હતી એટલે એ મને ઓળખે છે. એ ઘણા સમય પહેલા વિદેશ ગયા હતા, અઠવાડિયા પહેલા જ પાછા આવ્યા છે. આ પપ્પાજીના ચેકઅપ માટે આવ્યા છે. સારું, આવો ડોક્ટર. ડોક્ટર, મારા ડેડની કન્ડિશન કેવી છે? બહાર આવો, આપણે વાત કરી. આવો. ઓય, હું ચાલી રહ્યું છે. મને શું ખબર? સોરી. ડોક્ટર, શું વાત છે? તમે અંદર પણ કહી શક્યા હોત ને, અમને બહાર કેમ બોલાવે? એનીથિંગ સિરિયસ? મેડમ, આપણે વિચારીએ છીએ કે પેશન્ટને કંઈ જ ખબર નહીં પડે. આપણે વાત કરીએ વખતે ભલે રિએક્ટ ના કરે, પણ એમની મેમરીમાં બધું સ્ટોર થઈ જાય છે. અત્યારે એમની કન્ડિશન કેવી છે ડોક્ટર? સો ટકા સાજા થઈ જશે. ખરેખર ડોક્ટર સાચું કહો છો? હા, પણ એ માટે તમારે પ્રયત્ન કરવો પડશે. મારી વાત તમને વિચિત્ર લાગતી હશે, બટ આવું શક્ય છે. આવા ઘણા કેસ મેં જોયા છે. સો એમને જે ગમતું હોય એ બધી વાતો ફરીથી રીક્રિએટ કરો. મતલબ એમને ગમતા હોય એવા લોકો, કોઈ જગ્યા પણ હોઈ શકે, કોઈ ફિલ્મ હોઈ શકે કે કોઈ સોંગ હોઈ શકે, એ બધી જ વસ્તુ એમની સામે લઈ જાઓ તો કદાચ એમને ફરીથી જીવવાની ઈચ્છા થશે. આવું તમે કરતા રહેશો તો રિકવર થવાના ચાન્સીસ બહુ વધારે છે. એમની સાથે વાત કરો, એમની સામે હરતા ફરતા રહો. આવું કરવાથી જલ્દી સ્વસ્થ થશે. તમને લાગતું હશે કે એમને કંઈ જ ખબર નથી પડતી, બટ એ બધું જ સમજી શકે છે. જો તમે નેગેટિવ વાતો કરશો તો એમના પર નેગેટિવ અસર થશે, જો તમે પોઝિટિવ વાતો કરશો તો એમના પર પોઝિટિવ અસર થશે, અને એનાથી એ જલ્દી રિકવર પણ થઈ શકશે. પણ ડોક્ટર, પપ્પાને એક બીજા ડોક્ટર ચેક કરીને ગયા, એમણે તો કહ્યું પપ્પા ક્યારે રિકવર નહીં થાય. એવું કેમ? એમની વાતો પર ધ્યાન ના આપશો, એ 100% રિકવર થઈ જશે. તમે તમારા પ્રયત્ન ચાલુ રાખો. જો ગીતા, મને તારા પર પૂરો વિશ્વાસ છે. તું બહુ જીદ્દી છે, તું કોઈ પણ કામ પૂરું કરી શકે છે, મને વિશ્વાસ છે. મને ખબર છે ગીતા, ભણવા માટે તને તારા પપ્પાની મદદ નહોતી મળી, પણ તે ઘરે ઘરે ફૂલ વેચીને પૈસા ભેગા કર્યા, અને એ પૈસાથી તે તારું ભણવાનું પૂરું કર્યું.